નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેલેન્ડરના પાર્ટ 4 તરફ આગળ વધીશું, પરંતુ તે પહેલાં જો તમે કેલેન્ડરનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોયેલો ના હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તે જોઈ લેવો. વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ અત્યાર સુધીમાં આપણે જે ભણેલા છીએ તેનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આજે વધારાના દાખલા કરીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે લેક્ચર નંબર 3 માં જોયેલું હતું કે 100 વર્ષ હોય, 100 વર્ષમાં આપણને વધારાના કેટલા દિવસો મળે? 5 દિવસો મળે, બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ શું જોઈ હતી? 200 વર્ષ, 200 વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે? 3 દિવસ આવે. ત્યાર પછી જોયું હતું 300 વર્ષ, 300 વર્ષમાં વધારાના કેટલા દિવસ આવતા હતા? 1 દિવસ. ત્યાર પછી 400 વર્ષ, 400 વર્ષમાં વધારાના કેટલા દિવસ હતા? 0 દિવસ હતા, બરાબર છે. 400 વર્ષમાં વધારાના 0 દિવસ હોય તો 800, 1200, 1600, 2000, 2400, આ બધા વર્ષોમાં પણ વધારાના કેટલા દિવસ થાય? 0 દિવસ જ થાય. ઓકે, તથા આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ જોયેલું હતું કે આપણને જે વધારાના દિવસો મળે તેના ઉપરથી આપણે વાર કેવો હોય તો કઈ રીતે કહી શકીએ, બરાબર. તો એ શું હતું? તો કે જો વધારાના દિવસ 0 હોય તો કયો વાર થાય? રવિવાર થાય, એટલે કે સન્ડે. વધારાનો દિવસ 1 હોય તો કયો વાર થાય? મંડે થાય, બરાબર છે. 2 વધારાના દિવસ હોય તો ટ્યુઝડે થાય. વધારાના 3 દિવસ હોય તો વેનસડે થાય. વધારાના 4 દિવસ હોય તો થર્સડે થાય. વધારાના 5 દિવસ હોય તો ફ્રાઈડે થાય, અને વધારાના 6 દિવસ હોય તો કયો વાર થાય? સેટરડે થાય, બરાબર છે. આ પ્રમાણે આપણે કોડ જોયેલા હતા. તથા એક બાબત તો આપણે પહેલા લેક્ચરમાં જોયેલી હતી કે લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય, જ્યારે સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ હોય. ઓકે, તો આ બધી બાબતોનો ઉપયોગ કરીને આજના લેક્ચરમાં આપણે આગળના દાખલાઓ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલો દાખલો આ પ્રમાણે છે. 15 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હશે? એટલે કે આપણો દેશ જે દિવસે આઝાદ થયો તે દિવસે કયો વાર હોય તે આપણે મેળવવાનું છે. ઓકે, તો આ પ્રકારના દાખલા કરવા માટેની એક પદ્ધતિ છે, તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે શું કરવાનું? અહીં આપણને વર્ષ કેટલામું આપેલું છે? 1947મું આપેલું છે. તો 1947 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય? 1946 થઈ, બરાબર છે. તો અહીંયા સૌપ્રથમ જે વર્ષ આપેલું હોય તેમાંથી 1 બાદ કરી નાખવાનો, એટલે કે 1946, બરાબર છે. હવે આપણે શું મેળવશું? તો કે 1946 સુધીમાં વધારાના દિવસો કેટલા થાય તે આપણે મેળવશું. પાર્ટ 3 માં પણ આપણે મેળવેલા હતા, બરાબર, તે જ પદ્ધતિથી. તો આના બરાબર શું થશે? 1946 છે, આપણે પાર્ટ 3 માં જોયેલું હતું. 1946 સુધી કઈ રીતે જવાનું? તો સૌપ્રથમ 400 ના ગુણાકાર વાળું વર્ષ અને 1946 થી નાની સંખ્યા હોય તે લેવાની થશે. ઓકે, 400 ના ગુણાકારમાં જે 1946 થી નાનું વર્ષ મળે તે આપણે લેવાનું થશે. તો કયું થશે જોઈએ? 400, 800, 1200, 1600 ને 2000. તો 400 ના ગુણાકારમાં 1946 થી નાનું વર્ષ કયું થશે? 1600 થશે કે 2000? 1600 થશે, બરાબર છે. તો સૌપ્રથમ અહીંયા શું લખશું આપણે? 1946 = 1600 પ્લસ હવે કયું વર્ષ લેવાનું થાય? તો કે 100 ના ગુણાકાર વાળું વર્ષ લેવાનું થાય, બરાબર છે. 1600 માં 100 ના ગુણાકાર વાળું કેટલામું વર્ષ ઉમેરી શકીએ? તો કે 300 ઉમેરી શકીએ. 1600 + 300 એટલે કેટલા થશે? 1900 થશે. હજી તો આપણને 1946 આપેલા છે ને, તો પ્લસ શું કરવાનું થશે? 46. ખ્યાલ આવી ગયો બધાને? 1946 ને કઈ રીતે લખ્યા? પેલા 400 ના ગુણાકાર વાળું વર્ષ, પછી 100 ના ગુણાકાર વાળું વર્ષ, અને પછી જે વધેલું હોય તે લખી નાખવાનું. ઓકે, તો હવે આના બરાબર 1600 વર્ષ. 1600 વર્ષમાં વધારાના કેટલા દિવસ થાય? 0 દિવસ થાય, કારણ કે 400 ના ગુણાકાર વાળા જે કોઈ પણ વર્ષ હોય તેમાં વધારાના 0 દિવસ થાય. તો આના બરાબર 0 + 300 વર્ષમાં વધારાના કેટલા દિવસ થાય? 300 વર્ષમાં વધારાનો 1 દિવસ થાય, એટલે 0 + 1 પ્લસ હવે 46 વર્ષમાં વધારાના દિવસ મેળવવા હોય તો तो सौ प्रथम आपणे ए मेळववू पड़े छे के 46 वर्ष में लीप वर्ष केटला होय अने सामान्य वर्ष केटला होय। तो लीप वर्ष मेळववा माटे आपणे शुं करशुं, 46 ने 4 वडे भागी नाखीए। 4 * 1 = 4, 4 मांथी 4 जाय तो 0, उपरथी उतार्या 6, फरी पाछुं 4 * 1 = 4, 6 मांथी 4 जाय केटला वधे 2 वधे। ओके, એટલે આપણને लीप वर्ष केटला મળશે 11 મળશે। 46 वर्ष मांथी लीप वर्ष 11 होय तो सामान्य वर्ष केटला थाय, 46 मांथी 11 बाद करी नाखवाना केटला थाय 35 थाय। ओके, तो आना 46 वर्ष मां वधाराना दिवसो આપણને કેટલા મળશે 11 × 2, 11 × 2 શા માટે કર્યા તો કે लीप वर्ष હોય એમાં વધારાના 2 દિવસ હોય એટલા માટે, પ્લસ સામાન્ય વર્ષમાં વધારાના કેટલો દિવસ હોય 1 દિવસ હોય तो 35 × 1 એ તો 35 જ થાશે। ખ્યાલ આવી ગયો બધાને? तो हवे आना बराबर शुं थाशे 0 + 1 ए तो 1 ज थाशे, प्लस 11 × 2 22 प्लस 35। ओके, आ बधानो सरवाळो कर नाखीए 35 + 22 એટલે 45 55 57 અને આવશે 58 દિવસો, બરાબર છે? હવે 58 દિવસો મળ્યા એમાં પણ આખા અઠવાડિયા હોય એને આપણે બાદ કરી નાખીએ ને તો આખા અઠવાડિયા કેટલા થાશે 7 × 8 = 56 એટલે કે 56 દિવસ સુધી 8 અઠવાડિયા આખા થાય, 58 માંથી 56 બાદ કરીએ તો કેટલા વધે 2, એટલે કે 2 વધારાના દિવસો। ખ્યાલ આવી ગયો બધાને? એટલે આપણને શું મળ્યું તો કે 1946 સુધીમાં વધારાના કેટલા દિવસો થાય 2 દિવસો થાય। ઓકે, તો પેલા જે વધારાના 2 દિવસો મળ્યા છે તેની નીચે અંડરલાઈન કરી લઈએ, बराबर। हवे 1946 સુધીમાં વધારાના 2 દિવસો છે, આપણે ક્યાં સુધી જવાનું છે 15 ઓગસ્ટ 1947, એટલે હજી આપણે 1946 સુધી પહોંચી ગયા, 15 ઓગસ્ટ સુધી પહોંચવાનું થાશે ને તો 15 ઓગસ્ટ સુધી પહોંચવાના 2 રસ્તા છે। તો પહેલા આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે એ રસ્તેથી 15 ઓગસ્ટ સુધી જઈએ, બરાબર। તો પહેલા બધા મહિના લખી લઈએ આપણે, જાન્યુઆરી फेब्रुआरी मार्च एप्रिल मई जून जुलाई ने ऑगस्ट। ख्याल आवी गयो बधाने? हवे जान्युआरी महीनाना केटला दिवस होय 31, फेब्रुआरीना 28, मार्चना 31, एप्रिलना 30, मेना 31, जूनना 30, जुलाईना 31 અને ઓગસ્ટ મહિનામાં દિવસો 31 હોય પણ આપણે તો ક્યાં સુધી જવાનું છે 15 સુધી જવાનું, એટલે અહીંયા શું આવશે 15 આવશે। ઓકે, એટલે કે 15 ઓગસ્ટ સુધી આપણે પહોંચ્યા એમાં કેટલા દિવસો આવે, આ બધા દિવસો આવે કે ના આવે, આ બધાનો આપણે શું કરવાનો થાય સરવાળો કરવાનો થાય। ઓકે, આ બધાનો તમે સરવાળો કરશો એટલે આ બધાનો સરવાળો તમને મળશે બરાબર 227 દિવસ। ઓકે, હવે 227 દિવસમાં જે આખા અઠવાડિયા હોય તેને આપણે બાદ કરી નાખીએ તો 227 ભાગ્યા કેટલા કરવાના થાશે 7, 7 × 3 = 21, 22 માંથી 21 જાય 1, ઉપરથી ઉતાર્યો 7, ફરી પાછું 7 × 2 = 14, 17 માંથી 14 જાય કેટલા વધે 3 વધે, એટલે કે 227 દિવસમાં 232 જેટલા આખા અઠવાડિયા મળે અને વધારાના કેટલા દિવસ મળે 3 દિવસ મળે, બરાબર। તો આના બરાબર શું લખશું 3 વધારાના દિવસ। ખ્યાલ આવી ગયો? 3 વધારાના દિવસને નીચે ફરી પાછા આપણે અંડરલાઈન કરી લઈએ, હવે બરાબર છે। તો આપણે 15 ઓગસ્ટ 1947 સુધી પહોંચ્યા, એમાં પહેલા 1946 સુધી આવ્યા, વધારાના 2 દિવસ હતા, પછી 15 ઓગસ્ટ સુધી આવ્યા તો વધારાના કેટલા દિવસ મળ્યા 3 દિવસ મળ્યા। ઓકે, તો 2 + 3 કેટલા દિવસ થશે માટે 2 + 3 = 5 વધારાના દિવસો, વધારાના કુલ કેટલા દિવસો મળ્યા 5 દિવસો મળ્યા। તો 5 વધારાના દિવસો હોય તો 5 વધારાના દિવસો એ કયો વાર આવે શુક્રવાર આવે, એટલા માટે 15 ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હશે શુક્રવાર હશે। ખ્યાલ આવી ગયો બધાને? હવે જો આપણે ઓગસ્ટ મહિના સુધી જવા માટે આટલો બધો સરવાળો કરવો પડ્યો ને, આ સરવાળો વધારે કરવાની બદલે ઓછો કરવો હોય તો શું કરાય? તો આપણને ખબર છે કે 1947 નું જે વર્ષ છે તે કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. સામાન્ય વર્ષમાં વધારાના કેટલા દિવસો, સોરી, સામાન્ય વર્ષમાં કુલ કેટલા દિવસો હોય? 365 દિવસો હોય, બરાબર છે? તો આપણે શું કરશું? ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના દિવસો ગણી લઈએ. ખ્યાલ આવ્યો? કઈ રીતે જોઈએ? 15 ઓગસ્ટ 1947 છે, તો અહીંયા લખીએ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ સુધી તો આવી ગયા હતા. 15 ઓગસ્ટ પછી આપણને કેટલા દિવસો મળે? ઓગસ્ટ મહિનામાં કુલ 31 દિવસ હોય ને, 31માંથી 15 બાદ કરી નાખીએ, કેટલા થાય? 16 થાય. તો અહીંયા આવશે 16. ઓકે, ત્યાર પછી આવે સપ્ટેમ્બર મહિનો. તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય? 30. ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31. ઓકે, હવે આ બધાયનો આપણે સરવાળો કરશું તો આપણને આ બધાયનો સરવાળો મળશે 138. ઓકે, અને જે 138 મળ્યા એને 1947 નું જે વર્ષ છે કુલ કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. 365 માંથી 138 બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 227 દિવસ, કે જે અહીંયા આપણને મળ્યા હતા. ખ્યાલ આવી ગયો? આ પ્રકાર આપણે કરીએ તો આપણે જે સરવાળો કરવો પડે તે ઓછી સંખ્યાઓનો સરવાળો કરવો પડે અને પછી એને 365માંથી બાદ કરી શકીએ અને પછી તો 227 દિવસ જ મળે છે. પછી તો આ જ પદ્ધતિ લાગુ પડશે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આ જ પ્રકારનો આપણે બીજો દાખલો કરીએ. ત્યારથી મિત્રો, ત્યાર પછીનો દાખલો છે 26 જાન્યુઆરી 1950 ના દિવસે કયો વાર હશે? ઓકે, તો સૌપ્રથમ શું કરવાનું? 1950 આપેલા છે તેમાંથી એક બાદ કરીએ તો શું થાય? 1949 થાય. 1949 બરાબર શું થશે? પહેલા 400 ના ગુણાકાર વાળું વર્ષ એટલે કે 1600, પછી 100 ના ગુણાકાર વાળું એટલે 300 અને પછી વૈધું હોય તે એટલે 49. 1600 + 300 + 49 એટલે કે 1949 થઈ ગયા છે. ઇઝ ઇક્વલ ટુ 1600 વર્ષમાં વધારાના 0 દિવસ હોય પ્લસ 300 વર્ષમાં વધારાનો 1 દિવસ હોય પ્લસ 49 વર્ષ છે તેમાં મેળવી લેવાનું લીપ વર્ષ કેટલા અને સામાન્ય વર્ષ કેટલા. 49 ને આપણે 4 વડે ભાગીશું. 4 × 1 = 4, 4માંથી 4 જાય 0, ઉપરથી ઉતાર્યો 9, 4 × 2 = 8, 9 માંથી 8 જશે તો 1 વધશે. ઓકે, એટલે આપણને લીપ વર્ષ કેટલા મળશે? 12 મળશે. તો અહીંયા શું કરશું? 12 × 2 પ્લસ 49માંથી 12 જાય તો કેટલા આવે? 37 આવે. એટલે કે 12 લીપ વર્ષ હતા તો 12 × 2 કર્યા અને 37 સામાન્ય વર્ષ હતા તો 37 × 1 એટલે કે 37 થશે. ઇઝ ઇક્વલ ટુ 1 + 24 + 37. એટલે કે આ બધાનો સરવાળો કરશું તો આપણને કેટલા મળશે? 62 ડેઝ મળશે, બરાબર છે? હવે 62 દિવસમાં વધારાના દિવસ આપણે મેળવવા હોય તો 7 × 8 = 56, પછી 7 × 9 કેટલા થાય? 63 થાય. તો આના કરતાં મોટી સંખ્યા થઈ ગઈ. તો 7 × 8 = 56, 56માં કેટલા ઉમેરીએ તો 62 થાય, 6 ઉમેરવા પડે. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6 વધારાના દિવસો. ઓકે, આની નીચે આપણે અંડરલાઈન કરી લઈએ. હવે આપણે ક્યાં સુધી જવાનું છે? 1950માં 26 જાન્યુઆરી સુધી જવાનું છે. તો આ તો સરળ થઈ ગયું. લાસ્ટ દાખલામાં તો આપણે ઓગસ્ટ મહિના સુધી જવાનું હતું, બરાબર છે? 26 જાન્યુઆરી તો ખાલી અહીંયા જાન્યુઆરી લખી નાખ્યું અને નીચે કેટલા દિવસ થશે? 26 દિવસ થશે, કારણ કે જાન્યુઆરીમાં 26 તારીખ સુધી જ આપણે જવાનું છે. ઓકે, કાંઈ સરવાળો કરવાની જરૂર જ નથી. આ જે 26 દિવસો છે તેમાં વધારાના કેટલા દિવસો થાય? 7 × 13 = 21. 21માં કેટલા ઉમેરીએ તો 26 થાય? 5 ઉમેરવા પડે ને, એટલે ઇઝ ઇક્વલ ટુ 5 વધારાના દિવસો, બરાબર છે? આની નીચે ફરી પાછા આપણે શું કરી લેશું? અંડરલાઈન કરી લેશું. હવે 6 અને 5 એ બેનો સરવાળો 6 + 5 = આપણને શું મળશે? 11 વધારાના દિવસો. 11માં પણ ફરી પાછા આખા અઠવાડિયા આવશે કે નહીં આવે? 7 કરતાં મોટી સંખ્યા થઈ ગઈ ને, 7 × 1 = 7. 7માં કેટલા ઉમેરીએ તો 11 થાય, 4 ઉમેરવા પડે. = 4 વધારાના દિવસો. ઓકે, કેટલા વધારાના દિવસો મળ્યા? 4 મળ્યા. 4 વધારાના દિવસ હોય તો કયો વાર થાય? થર્સડે એટલે કે ગુરુવાર થાય. तो 26 જાન્યુઆરી 1950 ना दिवसे आपने क्यों वार मळशे गुरुवार मळशे। ओके तमारा मोबाइल में कैलेंडर हशे तमे तेमां चेक करी शको के 26 જાન્યુઆરી 1950 ना रोज गुरुवार ज थाशे। ओके तो हवे त्यार पछीनो दाखलो जोईए। ओके विद्यार्थी मित्रों त्यार पछीनो दाखलो छे सदी एटले के 100 वर्षनो छेल्लो दिवस क्यों ना होई सके। सदीनो छेल्लो दिवस एटले के शुं थाय 100मुं वर्ष 200मुं वर्ष 300मुं वर्ष 400मुं वर्ष 500मुं वर्ष 600मुं वर्ष आ बधा जे वर्ष आवे छे तेनो जे छेल्लो दिवस होय ते क्यो ना होई सके बराबर ते आपणे कहेवानुं छे। तो आपणे जोईए शुं थाशे। सौप्रथम 100 वर्ष होय तो 100 वर्षमां वधाराना કેટલા દિવસ આવે 5 દિવસ આવે। હવે વધારાના 5 દિવસ હોય 100 વર્ષમાં વધારાના 5 દિવસ આવે અને વધારાના 5 દિવસ હોય તો કયો વાર થાય ફ્રાઈડે થાય। એટલા માટે 100 વર્ષનો જે છેલ્લો દિવસ હશે તે કયો હશે ફ્રાઈડે હશે। ત્યાર પછી આવે 200 વર્ષ 200 વર્ષમાં વધારાના કેટલા દિવસ થાય 3 દિવસ થાય। હવે વધારાના 3 દિવસ હોય તો કયો વાર આવે વેનસડે। એટલે કે 200 વર્ષમાં વધારાના કેટલા દિવસ થશે 3 એટલે કયો વાર હોય વેનસડે હશે। ત્યાર પછી 300 વર્ષ 300 વર્ષમાં વધારાના કેટલા દિવસ હોય 1 અને વધારાનો 1 દિવસ હોય તો કયો થાય મંડે એટલે કે સોમવાર થાય। ओके એટલે કે જે 300 નું વર્ષ હશે એનો છેલ્લો દિવસ આપણને શું મળશે મંડે મળશે। ત્યાર પછી 400 વર્ષ તો 400 વર્ષમાં વધારાના કેટલા દિવસ થાય 0 દિવસ થાય ઇઝ ઇક્વલ ટુ શું થાશે સન્ડે થાશે। ઓકે એટલે કે 400 માં વર્ષમાં છેલ્લો દિવસ કયો હશે સન્ડે એટલે કે રવિવાર હશે। હવે આગળ જઈએ 500 વર્ષ હોય તો 500 વર્ષમાં પણ ફરી પાછા 5 દિવસ આવે એટલે ફ્રાઈડે થાય। 600 વર્ષ હોય તો 3 દિવસ આવે કયો વાર થાય બુધવાર થાય। 700 वर्ष हो तो 1 दिवस थाय क्यों वार थाय सोमवार थाय बराबर छे। एटले कोई पण जे सदीनो वर्ष होय 100 200 300 400 500 600 700 800 आ बधाईनो छेल्लो दिवस क्यों होई सके फ्राइडे वेडनेसडे मंडे अथवा तो संडे। रविवार सोमवार बुधवार अने शुक्रवार आ 4 वार मांथी ज कोई एक वार होय आना सिवायनो कोई वार होई ना सके। तो क्यों वार ना होय संडे पछी मंडे पछी ट्यूसडे कोई दिवस ना होय वेडनेसडे तो छे पछी क्यों आवे थर्सडे कोई दिवस ना होय फ्राइडे पछी क्यों आवे सैटरडे ना होय। ख्याल आवी गयो એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થાશે ટ્યુઝડે થર્સડે ને સેટરડે। સદીનો છેલ્લો દિવસ મંગળવાર ગુરુવાર અને શનિવાર હોય જ ના શકે। ફરી પાછું આ તમારા મોબાઈલમાં જે કેલેન્ડર હોય તેમાં ચેક કરી શકો જે સદીનો છેલ્લો દિવસ હશે તે કોઈ દિવસ મંગળવાર ગુરુવાર અને શનિવાર નહીં જ હોય। ત્યાર પછીનો દાખલો છે માર્ચ 2005 ના કયા દિવસોએ શુક્રવાર આવે બરાબર છે। આપણે એ કહેવાનું છે કે જે 2005 નો જે માર્ચ મહિનો છે તેમાં કઈ તારીખે શુક્રવાર આવે છે બરાબર છે। આ પ્રકારના દાખલા પૂછાય તો શું કરવાનું સૌપ્રથમ માર્ચ 2005 હોય તો 1 માર્ચ એટલે કેટલામો મહિનો થાય 3 થાય 1-3-2005 એટલે કે જે માર્ચ 2005 નો જે પહેલો દિવસ છે ત્યારે કયો વાર છે તે મેળવી લેવાનો બરાબર છે। 1-3-2005 ના રોજ કયો વાર છે તે આપણે પહેલા મેળવવાનું થાશે। તો 1-3-2005 ના રોજ કયો વાર છે તે મેળવવું હોય તો હમણાં જ બે દાખલા કર્યા તે રીતે મેળવાય કે ના મેળવાય કઈ રીતે તો 2005 હોય તેમાંથી એક બાદ કરો શું થાશે 2004। 2004 સુધી કઈ રીતે જવાય તો 2004 બરાબર 400 ના ગુણાકાર વાળું વર્ષ ક્યું થાશે 2000 મું થાશે। ઓકે ત્યાર પછી અહીંયા 100 ના ગુણાકાર વાળું કંઈ મળતું જ નથી પ્લસ કેટલા થાશે 4 થાશે એટલે 2004 આપણને મળી જશે। ઓકે 2000 વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે 0 પ્લસ 4 વર્ષ હોય તો 4 વર્ષમાં વધારાના કેટલા દિવસ થાય તે મેળવવા માટે શું કરશું આપણને ખબર છે 4 વર્ષ હોય એમાં 1 વર્ષ કેવું હશે લીપ વર્ષ હશે। લીપ વર્ષના વધારાના 2 દિવસ પ્લસ 1 વર્ષ લીપ વર્ષ હોય તો બાકીના 3 વર્ષ કેવા થાય સામાન્ય વર્ષ થાય એના કેટલા દિવસ વધારાના થાશે 3 2 + 3 બરાબર કેટલા થાશે 5 વધારાના દિવસો। ખ્યાલ આવી ગયો બધાને એટલે કે 2004 સુધીમાં વધારાના કેટલા દિવસો મળશે આપણને 5 દિવસો મળે। આપણે ક્યાં સુધી જવાનું છે 1-3-2005 સુધી જવાનું છે। ફરી પાછા લખીએ જાન્યુઆરી फेब्रुआरी अने मार्च महीना सुधी आपणे जवानुं छे। ओके जान्युआरी महीनाना वधाराना केटला जान्युआरी महीनामां केटला दिवस 31 फेब्रुआरी महीनामां लीप वर्ष नथी एटले 28 दिवस અને માર્ચ મહિનામાં 1 તારીખ સુધી જવાનું છે, તો એક જ દિવસ આવશે. ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા બરાબર ધ્યાન રાખજો. મારે ફેબ્રુઆરી મહિનાના જે દિવસ લ્યો ત્યારે ચેક કરવાનું કે અહીંયા જે વર્ષ આપેલું છે આપણને તે લીપ વર્ષ છે કે નહીં. ઓકે, હવે આનો સરવાળો કરી નાખીએ 31 28 ને 1 એટલે આપણને મળશે 60 ડેઝ. હવે 60 ડેઝમાં વધારાના દિવસ મેળવવા હોય તો શું થાય? 7 8 56. 56 માં કેટલા ઉમેરીએ તો 4 થાય 60. तो 4 વધારાના દિવસો. ओके, 56 માં 4 ઉમેરીએ તો કેટલા થશે? વધારાના દિવસો. બરાબર, આને નીચે પણ અંડરલાઈન કરી દઈએ. 5 + 4 કેટલા થશે? 5 + 4 બરાબર 9 થશે. હવે 9 વધારાના દિવસો. ફરી પાછું 9 મળ્યું, એ કેવું છે? 7 કરતાં મોટું છે ને, तो 7 1 7, 7 માં કેટલા ઉમેરવા પડે તો 9 થાય, 2 ઉમેરવા પડે. इज इक्वल टू 2 વધારાના દિવસો. 2 વધારાના દિવસો હોય એટલે 1 3 2005 ના રોજ કયો વાર આવશે? 2 વધારાના દિવસો છે ટ્યુઝડે એટલે કે મંગળવાર આવશે. 1 3 2005 મંગળવાર હોય તો 2 તારીખે કયો વાર આપણને મળે? બુધવાર મળે. 3 તારીખે કયો વાર મળે આપણને? ગુરુવાર મળે. 4 તારીખે કયો વાર મળે આપણને? શુક્રવાર મળે. ઓકે, એટલે કે માર્ચ 2005 ની 4 તારીખે આપણને કયો વાર મળે છે? શુક્રવાર મળે છે. 4 તારીખે શુક્રવાર હોય, 4 તારીખે શુક્રવાર હોય તો ત્યાર પછીનો શુક્રવાર ક્યારે હોય? 4 માં 7 ઉમેરી દેવાના, કેટલા થાય? 11. ત્યાર પછીનો શુક્રવાર કયા તારીખે હોય? 11 માં 7 ઉમેરી દેવાના, 18. ત્યાર પછીનો શુક્રવાર કયા તારીખે હોય? 18 માં 7 ઉમેરી દેવાના, 25. ત્યાર પછીનો શુક્રવાર કયા તારીખે હોય? 25 માં 7 ઉમેરી દેવાના, 32. 32 દિવસ હોય ના હોય તો કુલ કેટલા શુક્રવાર મળશે આપણને? 4 શુક્રવાર મળશે. 4 11 18 ને 25 તારીખે શુક્રવાર આપણને મળશે. ખ્યાલ આવી ગયો બધાને? હવે આના પછી આના જેવો જ સેમ ટુ સેમ એક દાખલો છે તે જોઈ લઈએ. ત્યાર પછીનો દાખલો છે એપ્રિલ 2001 ના કયા દિવસોએ बुधवार आवे. આપણે કયા દિવસોએ બુધવાર આવે તે કહેવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરશું? એપ્રિલ મહિનાના કયા દિવસોએ બુધવાર મેળવવાનો છે? તો પહેલા 1 એપ્રિલ 2001 ના રોજ કયો વાર આવે તે આપણે મેળવી લઈએ. ઓકે, કઈ રીતે મેળવશું? અહીંયા શું આપેલું છે? 2001 આપેલું છે. 2001 માંથી 1 બાદ કરીએ કેટલા થશે? 2000 થશે. તો 2000 સુધીમાં વધારાના કેટલા દિવસ આવે? 0 વધારાના દિવસો થાય. ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે 2000 સુધી પહોંચી ગયા. હવે આપણે ક્યાં જવાનું છે? 1/4/2001 સુધી જવાનું છે. ચોથા મહિના સુધી જવાનું છે ને, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. ઓકે, જાન્યુઆરી મહિનાના 31 દિવસ થશે. 2001 નું જે વર્ષ છે તે લીપ વર્ષ નથી એટલે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ થશે. માર્ચ મહિનામાં 31 દિવસ થશે. એપ્રિલ મહિનામાં 30 દિવસ થશે, પણ 30 નહીં લેવાના. આપણે તો ક્યાં સુધી જવાનું છે? 1 તારીખ સુધી જવાનું ને, તો અહીંયા કેટલા દિવસ થશે? 1 દિવસ થશે. હવે આ બધાનો સરવાળો કરી 31 31 28 ને 1 તો આપણને મળશે 91 ડેઝ. 91 ડેઝ 13 + 7 = 91. 91 દિવસ છે, તેમાં તો 13 અઠવાડિયા આખા આવી જાય, તો આમાં વધારાના શું દિવસ થશે? 0 વધારાના દિવસ. અહીંયા પણ વધારાના 0 દિવસ મળ્યા, અહીંયા પણ વધારાના 0 દિવસ થાય. 0 + 0 શું થશે? 0 વધારાના દિવસો થશે. અને વધારાના 0 દિવસ હોય તો કયો વાર થાય? સન્ડે થાય. ઓકે, એટલે કે 1/4/2001 હશે ત્યારે કયો વાર હશે? સન્ડે હશે. આપણે શું મેળવવાનું છે? એપ્રિલ 2001 ના क्या दिवसों ये बुधवार आवे ते मेळववानुं. ओके, 1 तारीखे संडे होय तो 2 तारीखे मंडे होय, 3 तारीखे ट्यूसडे होय अने 4 तारीखे क्यो वार होय? वेडनेसडे होय. ख्याल आवी गयो बधाने? हवे 4 तारीखे बुधवार होय तो त्यार पछी क्यारे होय? 4 ने 7 11, त्यार पछी 11 ने 7 18 अने त्यार पछी 18 ने 7 25. હવે મને ખબર છે કે 25 માં 7 ઉમેરીએ તો 32 થાય, એટલે એ હું લખીશ નહીં. ખ્યાલ આવી ગયો બધાને? એટલે કે એપ્રિલ 2001 ના કયા દિવસોએ બુધવાર આવે? તો કે 4 11 18 અને 25 તારીખે બુધવાર આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેક્ચર પૂરું થાય છે, બરાબર છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે એપ્ટિટ્યૂડનું લેક્ચર હશે ત્યારે આપણે ટ્રેન્ડને રિલેટેડ ઘણા બધા દાખલાઓ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક આપણો રહેશે ટ્રેન્ડને રિલેટેડ દાખલાઓ કરશું. ઓકે, તથા કેલેન્ડરને રિલેટેડ ઘણા બધા આપણે એક્ઝામ્પલ તો કરેલા છે, છતાં પણ જો તમારે વધારે એક્ઝામ્પલ કરવા હોય તો નીચે મને કમેન્ટ બોક્સમાં કહેજો. જો વધારે કમેન્ટ આવશે તો હું કેલેન્ડરને રિલેટેડ હજી પણ વધારાના દાખલા કરાવીશ, બરાબર છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી તથા આ વિડીયોને લાઇક કરી લેવો. અસ્તુ.